नमस्कार दर्शक मित्रों, लोकमत न्यूज चैनल मां हूं भूमि मेहता आपनो हार्दिक स्वागत करू छु। समाचार की शुरुआत करता पहला नजर करीशु आज ना मुख्य समाचारों पर। पानीआट में चलता देह वेपार नो पर्दाफाश, थाईलैंड की युवतियों ने बोला भी वडोदरा में चलते हो तो गोरख तंदूर, स्पा सेंटर ना मैनेजर भी अटकायत। वडोदरा महानगरपालिका द्वारा 140 जेटला समरस मानद दिनमां काम करनार कर्मचारियों ने मानव जीवन में पुनः लेवामां आव्या। वडोदरा एपीएमसी ना नवा चेयरमैन तरीके शैलेश पटेल की निमणूक बिनहरीफ कराई, नवा चेयरमैन ने अभिनंदन शुभेच्छा पाठवी। चेतवनी बोर्ड वगर तंबाकू प्रोडक्ट वेचता त्रण वेपारी सामे गुनो नोंधी अटकायत कराई। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના જેતલપુર રોડ પર સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઇસમને શહેર એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડિવાઇન્સી સેલન એન્ડ સ્પા નામનો સ્પા બીજી બે અમીઝારા એપાર્ટમેન્ટ ગીતાંજલિ સોસાયટી ચીકુવાડી જેતલપુર રોડ વડોદરા ખાતે આવેલ છે અને તેનો માલિક પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા 1000 થી 1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા 3000 થી 4000 ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો કરે છે, જેથી આ જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી બે વિદેશી યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી અને આ જગ્યાએ દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર દેવેન્દ્રભાઈ ભીખાભાઈ વાળંદ હાલ રહે ચંદ્રવિલા ફ્લેટ સુભાનપુરા વડોદરા મૂળચંદ્ર કૃપા સોસાયટી ચાળેશ્વર રોડ ભરૂચ તથા નવી પકડાયેલ સ્પા માલિક આરોપી નામે જયદીપભાઈ ભાસ્કરભાઈ પંડિત રહે ભાયલી નાઓ વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં 140 સફાઈ સેવકોને કાયમી કરવામાં આવતા તમામ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના વર્ગ 4 ખાસ કરીને સફાઈ સેવકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે હેતુથી એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, જ્યારે કોરોના જેવા કપરાકાળમાં વડોદરા શહેરમાં સમરસ હોસ્પિટલમાં લગભગ 40 થી 42 દિવસ માટે શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કોરોનાની મહામારી કે એ જે સમય એવો હતો કે જ્યારે સ્વજનો પણ પોતાના ઘરમાંથી કોઈને કોરોના પોઝિટિવ હોય તેમને અંતર રાખતા ત્યારે સફાઈ સેવકોએ પોતાની ચિંતા કર્યા વિના પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત ખૂબ મહેનત કરીને આ સમય સમરસ હોસ્પિટલમાં પોતાની અનુપ સેવાઓ આપી હતી। ત્યારબાદ કોઈકને કોઈક કારણોસર તેમને તેમની કામગીરીમાં અનિયમિતતા ન જળવાનાને કારણે તેમને જે તે સમયે જે તે દિવસમાં છૂટા કરવામાં આવ્યા હતા અને માનવતાના ધોરણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમરસ હોસ્પિટલમાં જે વખતે કામ કર્યું હતું એ લોકોને સમરસ માનવતા દિન તરીકે સફાઈ કર્મચારી તરીકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે માનવતા દિન તરીકે એપોઇન્ટ કરવામાં આવતા હોય છે ત્યારે તેઓને બધી જ ફેસિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ઉલ્લેખનીય છે કે જ્યારે માનવ દિન સફાઈ દિનના સફાઈ સેવકો સતત સેવા આપે ત્યારે એમને રોજમદારીમાં ચડાવવામાં આવે છે, ત્યારે તેમનું મેડિકલ એલાઉન્સિંગ કર્યું કરવામાં આવ્યું હશે ત્યારે રોજમદારી સફાઈ સેવક તરીકે 720 દિવસ પૂર્ણ થયેલી તેમને કાયમી ધોરણે નોકરીએ એટલે કે કોર્પોરેશનમાં સફાઈ સેવક કામદાર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે। આજરોજ આ સૌ સમરસ સફાઈ સેવકોને સમરસ માનવ દિન 140 જેટલા સફાઈ સેવકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે તેમ મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના વર્ગ 4 ખાસ કરીને સફાઈ સેવકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે હેતુથી એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। જ્યારે કોરોના જેવો કપરા કાળમાં વડોદરા શહેરમાં સમરસ હોસ્પિટલ લગભગ 40 થી 42 દિવસ માટે શરૂ કરવામાં આવી હતી
ત્યારે આ કોરોનાની મહામારી કે જે સમય એવો હતો કે જ્યારે સ્વજનો પણ પોતાના ઘરમાંથી જો કોઈને કોરોના પોઝિટિવ હોય ત્યારે અંતર રાખતા, ત્યારે સફાઈ સેવકોએ પોતાની ચિંતા કર્યા વિના, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત ખૂબ મહેનત કરી અને આ સમરસ હોસ્પિટલમાં પોતાની અનુપમ સેવાઓ આપી હતી। ત્યારબાદ કોઈક ને કોઈક કારણોસર તેમના દ્વારા તેમની કામગીરીમાં નિયમિતતા ન જળવાવાના કારણે તેમને જે તે સમયે જે તે વિભાગમાંથી છૂટા કરવામાં આવ્યા હતા અને માનવતાના ધોરણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમરસ વખતે જે સમરસ હોસ્પિટલ વખતે જે કામ કર્યું હતું તે લોકોને સમરસ માનવદિન તરીકે, સમરસ માનવદિન સફાઈ સેવક કર્મચારી તરીકે એમને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે માનવદિન તરીકે કર્મચારીને એપોઇન્ટ કરવામાં આવતા હોય છે ત્યારે તેઓને કમ્પ્યુટરાઇઝ સેલરી સ્લીપ અને ઈપીએફની કપાત, આ બે વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે સાથે અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે માનવદિનના સફાઈ સેવકો સતત 720 દિવસ સુધી તેમની સેવાઓ આપે ત્યારે તેમને રોજમદારી પર ચડાવવામાં આવે છે, ત્યારબાદ તેમનું મેડિકલ એલાઉન્સીસ શરૂ કરવામાં આવતા હોય છે અને રોજમદારી સફાઈ સેવક તરીકે 720 દિવસ પૂર્ણ થયેથી તેમને કાયમી ધોરણે નોકરીએ એટલે કે કોર્પોરેશનમાં સફાઈ સેવક કામદાર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે। આ જ રોજ આ સૌ સમરસ સફાઈ સેવકોને સમરસ માનવદિન સફાઈ સેવક તરીકે 140 જેટલા સફાઈ સેવકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે। ચોક્કસ એમના દ્વારા, કારણ કે જ્યારે કોરોનાના સમયમાં એમને ખૂબ સુંદર કામગીરી કરી જ છે, એટલે એક અપેક્ષા સાથે કે તેઓને જ્યારે માનવદિન સફાઈ સેવક કર્મચારી તરીકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવે છે તો ચોક્કસ તેઓ તેમની રેગ્યુલરિટી મેન્ટેન કરી અને ખૂબ સુંદર કામગીરી કરશે અને ક્યાંક ને ક્યાંક એમને પણ આ વસ્તુની ચોક્કસ ખાતરી છે કે જ્યારે તેઓ 720 દિવસ પૂર્ણ કરશે પૂરેપૂરી નિયમિતતા સાથે કામગીરી કરીને ત્યારે તેમને રોજમદારી પર ચડવા મળશે અને કાયમી થવાના રસ્તે એમનું આ પ્રથમ પગથિયું જ છે। ત્યારે એમના દ્વારા પણ મને અત્યારે બાહેંધરી આપવામાં આવી છે કે વડોદરા મહાનગરપાલિકાએ પાંચે પાંચ પદાધિકારીશ્રીઓ અને કોર્પોરેશનની ટીમ, બધા સભાસદશ્રીઓ હોય કે પછી કમિશનરશ્રી અને એમની ટીમ, આ બધાએ જ્યારે આ નિર્ણય માટે એમના માટે વિચાર્યું છે ત્યારે તેઓ પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમની આ નિયમિતતા જાળવી અને એક ઉદાહરણ પૂરું પાડશે તેવું એમના દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી છે। વડોદરા એપીએમસીના નવા ચેરમેન તરીકે શૈલેષ પટેલની નિમણૂક થઈ છે। વડોદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં આગામી 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજાઈ હતી। મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારની દેખરેખમાં ચૂંટાયેલ એપીએમસી વડોદરાના સભ્યો દ્વારા ચેરમેન તરીકે શૈલેષ પટેલને બિનહરીફ વિજેતા બનાવ્યા હતા। ચૂંટણી પૂર્વે બીજેપી જિલ્લા વતી જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અધારુ મેડલ લઈ પહોંચ્યા હતા। પાર્ટીએ ફરી એક વખત ચેરમેન તરીકે શૈલેષ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે યોગેશ પટેલને જવાબદારી સોંપવાનું નક્કી કરાયું। યોગેશ અધારુએ જણાવ્યું હતું, ચૂંટણી પ્રક્રિયા યોજાતા એપીએમસીના સભ્યોએ ચેરમેન તરીકે શૈલેષ પટેલની વરણી કરી હતી, જે બાદ ઉપસભાપતિની ચૂંટણી યોજાશે। આ સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી। એપીએમસી ચેરમેન પદે શૈલેષ પટેલની બિનહરીફ વરણી થતાં તેમને અભિનંદન આપવા ધારાસભ્ય શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ પણ પહોંચ્યા હતા તથા નવા ચેરમેનને અભિનંદન આપ્યા હતા। એપીએમસીના ચેરમેન તરીકે શૈલેષ પટેલની નિમણૂક થતાં તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાની એપીએમસીની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે, એમાં ગઈકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રદેશમાંથી અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્યશ્રી અને મહેશભાઈ પટેલ આણંદવાળા એ કોન્શિયસ લેવા આવ્યા હતા, એ જે સમગ્ર રિપોર્ટ પ્રદેશમાં મોકલવામાં આવ્યો હતો અને પ્રદેશ દ્વારા આજે એપીએમસીના ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ ઓર અને વાઇસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલની નામનો મેન્ડેટ આપવામાં આવ્યો છે, જેને સર્વ ડિરેક્ટરશ્રીઓએ બહુ મતીથી વધાવી લીધો છે। પાર્ટી દ્વારા ફરજિયાત મેન્ડેટ પ્રસાર કરવામાં આવી છે, એના અનુરૂપ મેન્ડેટને અહીંયા
પાર્ટી દ્વારા અમને મોકલવામાં મેન્ડેટ લઈને મોકલવામાં આવ્યા હતા એ મેન્ડેટ અમે અહીંયા બધાને વાંચી સંભળાવ્યો અને બધાએ સહર્ષ સ્વીકાર કર્યો. એને જે કંઈ પ્રક્રિયા કરવાની તે પાર્ટી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી. બાકીના જે કંઈ વિષયો થયા છે એ પાર્ટીના ધ્યાને દોર્યા છે અને પાર્ટી એની પર જે કંઈ કાર્યવાહી કરવાની છે કરશે. એ પાર્ટીને અમે ધ્યાન દોરી દીધું છે અને પાર્ટી જે કંઈ એક્શન લેવાના છે લેશે. પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે જે કંઈ એક્શન લેવાના છે લેવાશે. પાર્ટીના જ હતા પણ એ જે કંઈ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે એ પ્રકારે એમની પર એક્શન લેવામાં આવશે. આ વખતે જે બંને પ્રભારીઓ આવ્યા હતા ગઈકાલે અધ્યક્ષ ધારાસભ્ય મહેશભાઈ આનંદભાઈ તમામ ધારાસભ્યોને ટેલિફોનિક કોન્સેપ્ટ લીધા હતા અને જે પાંચે પાંચ જિલ્લાના ધારાસભ્યોને કોન્સેપ્ટમાં લઈને અને ખરેખર અમે જે નામ સૂચ્યું હતું અને તમામ ડિરેક્ટરો જે નામ સૂચ્યું હતું એક તંબે થઈને જે નામ લોકોએ આપ્યું હતું એ તમામ લોકોએ પાર્ટીના તમામ સંગઠનના વરિષ્ઠ અમારા નેતાઓએ એ નામ સ્વીકારી રાખી અને આજે શૈલેષભાઈ ગોવિંદભાઈનો મેન્ડેટ આપ્યો છે એટલે પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ધારાસભ્યો અને તમામ ડિરેક્ટરશ્રીઓએ સૂચવેલા નામોનો જે સ્વીકાર કરીને એમને મેન્ડેટ આપ્યો છે એમનો પણ હું આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી વડોદરાનો હું ખૂબ આભાર માનું છું. સંગઠનના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીએ મારા માટે એક મત થઈ અને જે મારા મેન્ડેટની ભલામણ કરી હતી અને મારા બધા ડિરેક્ટરોએ ગઈકાલે પણ અમારો કોન્સેસ જોવા હતો એમાં મારા નામનો જ મેન્ડેટ આપ્યો એટલે એમનો જ કોન્સેસ આપ્યો હતો. એ બધું હું મારા ડિરેક્ટરશ્રીઓમાં પણ આભાર માનું છું અને પાર્ટીએ મુજબ નિર્ણય કર્યો છે એ પ્રમાણે આગળની કામગીરી કરીશું. આગામી ટર્મ માટે હવે અમે લગભગ દુકાનો બનાવીએ છીએ સરકારશ્રીની પરમિશન લઈને એટલે સરકારમાંથી હવે તો મંજૂરી લાવવાની થઈ ગઈ છે એ પ્રમાણે ચાલુ છે. અને ખેડૂતો આવે તો ખેડૂતો માટે ક્લિનિંગ લીનનો પ્લાન નાખવાની ઈચ્છા છે જેથી નજીકના ખેડૂતોને અહીંયા દૂર ના જવું પડે. અમારા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ અને સંગઠનની ટીમ અને તમામ ડાયરેક્ટરશ્રીઓ શૈલેષભાઈના નામની પાર્ટીના ચૂંટણી ઓબ્ઝર્વેશનમાં અર્જુનસિંહ અને બધાની સાથે વાતચીત કરીને તમામ ધારાસભ્યશ્રીઓએ શૈલેષભાઈના નામની ભલામણ કરી પાર્ટીએ આ નિર્ણય ખૂબ સરસ જોઈ વિચારીને લીધેલો નિર્ણય છે. આવનારા જૂના સમયની અંદર પણ એપીએમસીની અંદર શૈલેષભાઈની કામગીરી ખૂબ સારી છે અને આવનારા સમયમાં પણ ખૂબ સારી કામગીરી કરશે એવી અમને સૌને આશા છે. શૈલેષભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એપીએમસી વડોદરાના ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને તમામ ધારાસભ્યોએ પાંચે પાંચ જિલ્લાના ધારાસભ્યોએ એક અવાજે શૈલેષભાઈ અને યોગેશભાઈની તરફેણમાં મત આપ્યો હતો ગઈકાલે નિરીક્ષકો સમક્ષ. એ જ રીતે તમામ ડિરેક્ટરો એપીએમસીના પણ શૈલેષભાઈ અને યોગેશભાઈ માટે ભલામણ કરી હતી અને એ પ્રમાણે અહીંયાના લોકલ આગેવાનોની લાગણી માગણીને અનુસરીને આજે પાર્ટીએ આ મેન્ડેટ આપ્યો છે. હું બંનેને અભિનંદન આપું છું. ભૂતકાળમાં જે રીતે એપીએમસીનો વિકાસ થયો છે એ પ્રમાણે આગામી અઢી વર્ષમાં પણ બંને વિકાસ કરશે એવી એમની પાસે અપેક્ષા અને શુભેચ્છા. વડોદરા શહેર એસઓજીએ તંબાકુ મોત નોતરે છે તેવી ચેતવણી આપતા બોર્ડ મૂક્યા વગર તંબાકુ પ્રોડક્ટ વેચતા ત્રણ દુકાનદારો સામે ગુનો નોંધી અટકાયત કરી છે. વડોદરા શહેર એસઓજી પોલીસે તંબાકુ ગુટકાનું વેચાણ કરતા અગોટા રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે રાજવી કોમ્પ્લેક્સમાં આવેલા ક્લાસિસ પાન એન્ડ ટી કોર્નરના સાજિદ અખ્તર પઠાણ, યોગી કુટીર, તાંદલજા અકોટાના સાગરિયા એપાર્ટમેન્ટમાં આવેલા રોશની પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સના સંચાલક સંજય દેવજીભાઈ કોરિયાનબી, નવનીત પાર્ક અકોટા અને અકોટા ગાર્ડન સામે અનુરાગ કોમ્પ્લેક્સમાં આવેલા પટેલ પાન કોર્નરના સંચાલક વિપુલ ભૂરાભાઈ ફળદુ, અનુરાગ કોમ્પ્લેક્સ એક અકોટા ગાર્ડન સામેનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન સ્ટાફે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે. વડોદરા નજીક કોટાલી નેશનલ હાઈવે નંબર 48 નાકા પાસેથી હરણી પોલીસે બાતમી આધારે એક ઈસમ નામે આરોપી દીપુ હેમંતભાઈ વાળંદ રહે કોટાલી ગામ પટેલ ફળિયું વડોદરા નાને ભારતીય બનાવટની વિદેશી દારૂના કોટડિયા કુલનંગ 187 જેની કુલ કિંમત રૂપિયા 21,505 તથા બિયર ટીન એક જ કંપની બનાવતા છે તે તમામ બિયર ટીન 500 મિલીમીટરના 24 ટીન જે કુલ ટીનની કિંમત રૂપિયા
2401 કાર ગ્રે કલરની મારુતિ સુઝુકી કે 10 એલ્ટો કાર મળી કુલ રૂપિયા 3,23,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડી દારૂનો જથ્થો મોકલનાર વોન્ટેડ ઈસમ સુરેખાબેન ભાબુર દાહોદ સાથે મળીને બંને આરોપી વિરુદ્ધમાં પ્રોહી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરાના પ્રતાપનગર બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી યુવકે મોતને વહાલું કરતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ ઉપરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાડી મહાદેવ તળાવ પાછળ આવેલા વુડાના મકાનમાં પોતાના મામાની સાથે રહેતો અને મૂળ નડિયાદનો રણજીત દેવી પૂજક નામના યુવકે કોઈ યુવતીના મામલે ઝઘડો થયો હતો. બોલાચાલી થયા બાદ આ યુવકે આજે સવારે પ્રતાપનગર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હોવાનું પરિવારજનોના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. હાલ હદ રેલવેની લાગતી હોવાથી રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વિપુલ માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના કેસમાં દિલ્હી પોલીસે વડોદરામાંથી પણ એક શખ્સની અટકાયત કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ ફાર્મા ઇન્ટરમીડિયેટનું જોબ વર્ક કરતી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમને 518 કિલો કોકેઇનનો મોટો જથ્થો મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹5,000 કરોડ જેટલી થાય છે. પોલીસે ગત મોડી રાત્રે કંપનીના ડાયરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેંસાણીયા તેમજ કંપનીના કેમિસ્ટ મયુર દેસલે, વડોદરાના રઈસ અને કન્સલ્ટન્ટ અમિત મૈસુરિયાની ધરપકડ કરી હતી. મોડી રાત્રિ સુધી પોલીસે કંપનીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. 5,000 કરોડની કિંમતના કોકીનનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આજે સવારે પણ પ્લાન્ટ ચાલુ હોવા મળ્યો હતો. આજે સવારે 5 વાગે આરોપીને અંકલેશ્વર કોર્ટમાં લઈ જવાયા હતા અને દિલ્હી પોલીસે ટ્રાન્ઝિટ ડિમાન્ડની માંગ કરી હતી. 72 કલાકના ટ્રાન્ઝિટ ડિમાન્ડ મેળવી તમામ આરોપીઓને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે. દિલ્હીથી અંકલેશ્વરની આવકાર કંપનીની વડોદરાના કન્સલ્ટન્ટ મારફતે તેમની જરૂરિયાત મુજબ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. 518 કિલો કોકેન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો. કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવા માટે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જે વાહનોમાં કોકેન દિલ્હી મોકલાતું હતું તે વાહન જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવતી હતી અને તેના આધારે આ રેકેટ ઝડપાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વડોદરા શહેરના ભાયલી દુષ્કર્મ ઘટના કેસના આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે તેમને જેલમાં મોકલી દેવાના આદેશ આપ્યા હતા. વડોદરા શહેરમાં ભાયલી દુષ્કર્મ મામલે ગેંગરેપના તમામ આરોપીઓના ફર્ધર રિમાન્ડ મારફતે આપવામાં આવ્યા હતા. એ ગુનાની તપાસ ચાલી રહી છે. હાલ અંગે અનિલ દેસાઈ સરકારી વકીલે જણાવ્યું હતું કે 5 વાગ્યા સુધી રિમાન્ડનો સમય પૂરો થયો હતો. તે દરમિયાન હાલ કાયદાની જોગવાઈ મુજબ તપાસ કરનાર અધિકારીઓએ નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓને કોર્ટના ન્યાય સંકુલનો સુલેહ શાંતિ જળવાઈ રહે તે રીતે કાયદાની જોગવાઈ મુજબ તમામ આરોપીઓને રિમાન્ડ સમય પૂર્ણ થતાં વિડીયો કોન્ફરન્સથી હાજર થવા માટે પરવાનગી માંગવામાં આવી હતી અને એ પરવાનગી નામદાર કોર્ટે મંજૂર કરતા તમામે તમામ આરોપીઓને આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યા હતા અને ફર્ધર રિમાન્ડની માંગણી ન હોવાથી નામદાર કોર્ટે આ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આરોપીઓ મારફતે આચરવામાં આવ્યો છે. આ કેસની અંદર નામદાર ગુજરાત સરકારના કાયદા મારફતે 2 પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે. તપાસ માટે પણ સીટની રચના કરવામાં આવી છે. આ સંજોગોની અંદર આ કેસની તપાસ ઝડપથી થાય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એ રિમાન્ડ સમારી દરમિયાન ઇન્વેસ્ટિગેશન લગત પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અને સેલ્ફ રિપોર્ટ મેળવવાનો બાકી છે. જે તપાસ કરનાર એજન્સી આ કેસની અંદર ચાર્જશીટ બને જેટલી જલ્દી કરવા માંગે છે અને પીડિતાની યોગ્ય ન્યાય મળે એ તરફે પગલાં ભરવા માટેની તૈયારી છે. ભાયલી ગેંગ રેપના તમામ આરોપીઓના જે ફર્ધર રિમાન્ડ નામદાર કોર્ટ મારફતે આપવામાં આવેલા હતા એ ગુનાની તપાસ ચાલી રહેલી છે અને આજરોજ 5 વાગ્યા સુધી રિમાન્ડનો સમય પૂરો થતો હતો. તે દરમિયાન હાલ કાયદાની જોગવાઈ મુજબ તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓને નામદાર
કોર્ટના ન્યાય સંકુલનું સુલે શાંતિ જળવાઈ રહે તે રીતે કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ સમક્ષ તમામ આરોપીઓને રિમાન્ડ સમય પૂર્ણ થતા વિડીયો કોન્ફરન્સથી હાજર થવા માટે હાજર કરવા માટેની પરવાનગી માંગવામાં મારા મારફતે માંગવામાં આવેલી હતી અને એ પરવાનગી નામદાર કોર્ટે મંજૂર કરતા તમામે તમામ આરોપીઓને આજરોજ રિમાન્ડ સમય પૂર્ણ થતા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે છે અને ફર્ધર રિમાન્ડની માંગણી ન હોવાથી નામદાર કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો. આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આરોપીઓ મારફતે આચરવામાં આવેલો છે, ગેંગ રેપ છે. આ કેસની અંદર નામદાર ગુજરાત સરકારના કાયદા વિભાગ મારફતે બે સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવેલી છે. તપાસ માટે પણ સીટની રચના કરવામાં આવે છે. આ સંજોગોની અંદર આ કેસની તપાસ ઝડપથી થાય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. એ રિમાન્ડ સમય દરમિયાન ઇન્વેસ્ટિગેશન લગભગ પૂર્ણ કરી દેવામાં આવેલું છે. મેડિકલ રિપોર્ટ એકઠા કરવાના બાકી છે, FSL નો રિપોર્ટ મેળવવાનો બાકી છે. એટલે તપાસ કરનાર એજન્સી આ કેસની અંદર ચાર્જશીટ બને એટલું જલ્દી કરી લેવા માંગે છે અને પીડિતાને યોગ્ય ન્યાય મળે તે તરફે પગલાં ભરવા માટેની તૈયારીમાં છે. હાલ એ રિપોર્ટ તપાસ કરનાર અધિકારીએ તપાસમાં કાગળો સાથે સામેલ રાખેલ છે. એ પેપરમાં એ વાત આવેલી છે પણ એ પેપર્સ મેં જોયેલા નથી. પણ એ ચાર્જશીટનો ભાગ હોવાથી ચાર્જશીટ સબમિટ કરતી વખતે એ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ બાબતની જે રીતે ડેવલપમેન્ટ થાય તે રીતે ચર્ચા થશે. પરંતુ હાલ તપાસ કરનાર અધિકારી અને જે સીટની કમિટી છે તે એ લોકોને આ કામે ઝડપથી ચાર્જશીટ થાય અને ઝડપથી કેસ કોર્ટમાં ચાલે એ બાબતે આગળ વધી રહ્યા છે. સર, છેલ્લો સવાલ, આ પ્રકારના કેસની અંદર શું શક્યતાઓ રહી? આ પ્રકારના કેસો ખૂબ ગંભીર કેસ છે. કાયદાની અંદર પણ આની ગંભીર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. કાયદાની અંદર જ્યારે ન્યાયિક પ્રક્રિયા શરૂ થશે તે વખતે જે પ્રકારે પુરાવો રજૂ થશે ત્યારે આવા ગુનાની અંદર જ્યારે ગુનો પુરવાર થાય તો નામદાર કોર્ટની સત્તા મુજબ મેક્સિમમ પનિશમેન્ટ થઈ શકે છે. પણ એ બધું કાયદાની પ્રક્રિયા દરમિયાન કાયદાની પ્રક્રિયા પૂર્ણ થયેથી એના ઉપર આગળ વાત કરી શકાય. સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે તે સંદર્ભે અને વિસ્તૃત માહિતી આપવા અલકાપુરી ખાતે પત્રકાર પરિષદ મળી હતી. પ્રખર રામાયણી પરમ પૂજ્ય મુરારી બાપુએ રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વૃક્ષોના શુભાર્થે સદભાવના વૃદ્ધાશ્રમની નિમિત્ત બનાવી સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રામકથા આપી છે. આ વૈશ્વિક રામકથા વિશેની સમગ્ર આયોજનની રૂપરેખા આપવા માટે હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક અને મહામંત્રી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શન અને સંરક્ષક પરમ પૂજ્ય ડોક્ટર પરમાનંદ સરસ્વતીજીના પ્રેરક સાનિધ્યમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં 10 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવ્યો છે. વૃદ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને આદર ભેટ દાખલ કરી તમામ સુવિધાઓ આજીવન વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ઢાકળ લઈ રહ્યા છે, જેમાં 200 જેટલા વડીલો તો ડાયપર પણ છે. પથારી વર્ષે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા રામપર ગામ ખાતે 30 એકર જગ્યામાં સમગ્ર દેશના પથારી વર્ષ નિરાધાર લાચાર 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તેવું વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ 300 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થઈ રહ્યું છે, જેના લાભાર્થે અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા થઈ રહેલી વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ અને વૈશ્વિક રામકથા થઈ રહી છે. સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદ માહિતી આપી હતી. પરમાત્મા સરસ્વતી છે. હું સદભાવના વૃદ્ધાશ્રમનો સંરક્ષક માર્ગદર્શક છું. મારી બાજુમાં મિત્તલભાઈ ખેતાણી છે અને સલાહકાર છે અને જે અમારી પશુ વિંગ છે એ સંભાળે છે. જે નિરાધાર ગરીબ અનાથ વૃદ્ધો છે જેનું કોઈ નથી, જે લોકો આખી જિંદગી મજૂરી કરી છે, રિક્ષા ચલાવી છે, ઠેલો ચલાવ્યો છે, વોચમેન છે, આયાબેન છે, પટાવાળા છે, ઘરકામવાળા છે, એવાનું આજે સમાજમાં સ્થિતિ બહુ ખરાબ છે. એમના સંતાનો નથી હોતા અને છેલ્લે વૃદ્ધાશ્રમમાં જ્યારે અપંગ થઈ જાય ત્યારે એની સ્થિતિ અમે બહુ દયાનીય જોઈ 10 વર્ષ પહેલાં.
એમાંથી 9 આવા વૃદ્ધોથી શરૂ કરેલી અમારી સંસ્થામાં આજે 640 આવા વૃદ્ધો છે. જે લોકોએ જિંદગીભર કામ કર્યું છે ને એમનું કોઈ નથી. એમાંના 200 આજે ડાયપર ઉપર છે. અને હવે અમે 5000 વૃદ્ધો આવા રહી શકે એવો એક આશ્રમ, વૃદ્ધાશ્રમ, ખાલી આશ્રમ નહીં, તમે આશ્રમ કહો તો સંન્યાસીનો લાગે, એ વૃદ્ધાશ્રમ અમે જામનગર રોડ ઉપર બનાવવા જઈ રહ્યા છીએ. 35 એકર જમીનમાં 1.5 વર્ષ પહેલાં મેં અને મુરારી બાપુએ ભૂમિપૂજન કર્યું છે અને એમાં એ મકાનનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. તદુપરાંત અમે વૃક્ષારોપણ કરીએ છીએ. અમે 30 લાખ વૃક્ષો વાવ્યા છે. માત્ર વાવ્યા છે નથી, એ બધા વૃક્ષોને 15 ફૂટના કરીને બતાવ્યા છે. અને હું આપને જોયો તો ઘણી બતાવું એવું છે, એટલે એ પણ અમારો બીજો પ્રોજેક્ટ છે. બીજું, રખડતા નંદી અમે સાચવીએ છીએ. 1800 જેટલા આવા નંદીઓ અમારી પાસે છે. અને છેલ્લું દવાનું છે, અમે બ્રાન્ડેડ મેડિસિન વેચવાનો સ્ટોર ચલાવીએ છીએ. હોલસેલમાં બ્રાન્ડેડ ખરીદીને એનું જે ડિસ્કાઉન્ટ મળે એ ગરીબ માણસોને પાસ ઓન કરીએ છીએ. છેલ્લા 4 મહિનાથી જે પ્રોજેક્ટ શરૂ થયો છે, જેના ભાગરૂપે અમારે લગભગ 50-55 લાખ રૂપિયા દર મહિને ગરીબોને ટ્રાન્સફર થાય છે. આ ચારે પ્રોજેક્ટોને વેગ આપવા માટે પૂજ્ય મુરારીબાપે ખૂબ પ્રેમથી ખરેખર પોતાનો ગણીને એમને કથા આપી છે. 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર રામાયણની કથા છે, એટલે સદ્ભાવના રામાયણ કથા છે, વૈશ્વિક કથા છે. અને એનું ખૂબ મોટા પાયે આયોજન છે. અમારી ગણતરી રોજનું 75,000 માણસોનું રસોડાની મિનિમમ તૈયારી છે. અને અમે વિદેશથી, દેશમાંથી લગભગ 5-1000 મહેમાન આવે એની રહેવાની વ્યવસ્થાની પણ કરવાના છીએ. એ અંગે વડોદરા સુગ્ન નગરી, સંસ્કારી નગરીના નાગરિકોને આવવાનું આમંત્રણ આપવા અમે આવ્યા છીએ. અને અમે એ પણ ઈચ્છીએ છીએ કે આ જે સુંદર કાર્ય થઈ રહ્યું છે દેશમાં, જે આપણા માતૃદેવો ભવ પિતૃદેવોની ભાવના નો ડાઉટ અમુક ઘરોમાં લુપ્ત થઈ છે, પણ આમાં તો છે જ નહીં સંતાન. જેનું કોઈ ના હોય એનું તો સમાજ જ હોય છે, આપણો હિન્દુ સમાજ, વસુધૈવ કુટુંબકમ, એ ભાવનાને ચરિતાર્થ કરતો આખો પ્રોજેક્ટ આપ સૌ જોવા આવો અને કથા શ્રવણનો લાભ લેવા આવો એવી અપેક્ષા સાથે ઓમ. સમાચારોનો અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પાનીયાડમાં ચાલતા દેવ વેપારનો પર્દાફાશ. થાઇલેન્ડથી યુવતીઓને બોલાવી વડોદરામાં ચાલતો હતો ગોરખ ધંધો. સ્પા સેન્ટરના મેનેજરની અટકાયત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 140 જેટલા સમરસ માનદ દિનમાં કામ કરનાર કર્મચારીઓને માનવ જીવનમાં હુનર લેવામાં આવ્યા. વડોદરા એપીએમસીના નવા ચેરમેન તરીકે શૈલેષ પટેલની નિમણૂક બિનહરીફ કરાઈ. નવા ચેરમેનને અભિનંદન શુભેચ્છા પાઠવી. ચેતવણીના બોર્ડ વગર તંબાકુ પ્રોડક્ટ વેચતા 3 વેપારી સામે ગુનો નોંધી અટકાયત કરાઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.